सौ वधारे बाळकी उमड़ी आवी छे तो क्यांक ने क्यांक एवुं लागी रह्युं छे के समाज में जे मानसिकता छे के स्त्रीओ हजु सक्षम नथी। બેટી બચાવો બેટી બેટી વધાવો પઢાવો એવા બધા નારાઓ લગાડીએ છીએ, કારણ કે બાય ડિફોલ્ટ આ તો જસ્ટ બીકોઝ વી એ પેટ્રાઇકલ એટલે પિતૃત્વવતા સોસાયટી છે, એટલે એવું છે કે ભાઈ પેલા લોકોને છોકરી ના જોઈએ ને છોકરો જોઈએ। ઘણી વાર આપણે એવું અત્યારે લેડીઝ જેન્ટ્સ આ ઝઘડો નથી, લેડીઝ જેન્ટ્સ અચ્છે બુરાનો ઝઘડો છે, કારણ કે ઘણી વાર એબોર્શન કરો, જ્યારે આપણે એબોર્શનની વાત કરીએ તો ઘણી વાર ફેમિલી મેમ્બર ઇન્કલુડિંગ સાસુ, એટલે મારે ખાસ આ વર્ડ યુઝ કરવો છે કારણ કે એ લેડીઝ છે, ઇન્કલુડિંગ સાસુ એ લોકો પ્રેશરાઇઝ કરે છે। પણ હવે કદાચ એવું બી બન્યું, આપણે આ જે કેસીસ અત્યારે એકદમ આટલા બધા નીકળી આવ્યા છે તો ધેર કેન બી અ પોસિબિલિટી કે અત્યારે બીકોઝ આપણું સોનોગ્રાફી એટલે પ્રી મેટલ જે ટેસ્ટ કહેવાય એ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે, એટલે લોકો નથી કરાવી શકતા, ના તો એ પહેલા શું એ લોકોને ડ્રોપ કર બાળકને અબોર્ટ કરી દેતા, પણ હવે નથી થતું, પછી છોકરી આવે એટલે પેલા ઘર અલગ પ્રેશરાઇઝ કરે, કારણ કે અત્યારે જે ક્લાસ કેસ જોયું એમાં તો કોઈ પેલી હોસ્પિટલ ટાઈપની બહારના બહાર જ નખાયું છે, એટલે ઇટ ઇઝ અ ઇટ રિયલી શોઝ કે જે બહેનો માટે જે પહેલા બી આપણે ભલે કેટલી બી કોશિશ કરીએ પણ લોકોને એવું છે એટલે ફેમિલીઝને એવું છે કે અગર મારી દીકરી દીકરીને અમે અમે બી ધેર આર ટુ વેઝ, હવે એક કે દીકરી મારો નામ નહીં રોશન કરે ને એ રીતે પુરુષો જોઈએ, માં એ રીતે જોઈએ કે હું આટલી લાઈફમાં હેરાન થઉં છું તો મારી દીકરી ના થાય, એના કરતાં ઘણું અત્યારે જ એને જે કરવું હોય કર્યું તાકી એની એની દીકરીની લાઈફ ના બગડે, આ માઇન્ડસેટથી માં કરે છે। માને એવા કોઈ શોખ નથી કે પોતાનું બાળક તરછોડી દે, જે તમે બધાએ રાઇટલી કહ્યું કે ધેર ઇઝ અ મેન્ટલ એન્ડ ફિઝિકલ એન્ડ ઇમોશનલ અટેચમેન્ટ ટુ ધ ચાઇલ્ડ, જે માં નવ નવ મહિના બાળકને પોતાના પેટમાં રાખે, ભલે છોકરો કે છોકરી એને કોઈ શોખ થતા હશે કે આવી રીતે ત્યાજી દે, પણ ધીસ ઇઝ અ સોસાયટી પ્રેશર, એટલા જ માટે કાંઈ નહીં કહું છું કે આપણે સમાજે જાગવાની બહુ જરૂર છે। બિલકુલ બિલકુલ ઉત્સવી તમને પૂછવા માંગીશ કે જે રીતે